नमस्कार विद्यार्थियों, आज आपणे संबंध विधेयमां जे आपणे शीखी गया छे विधेयो स्ववाचक सम्मी अने पारंपरिक ते लगता प्रश्नो जेमां आपणे साम्य संबंध जोयो हतो। जो त्रणे त्रण विधेय होय, कई कयुं? स्ववाचक सम्मी अने पारंपरिकता, तेने लगता बाकी रहेला प्रश्नो शोधीए। 1.1 प्रश्न नंबर 13, साबित करो कि संबंध आ એ સામ્ય સંબંધ છે, જ્યાં સંબંધ R માં P1 અને P2 એ બે બહુકોણની સમાન બાજુઓ છે। તે વિધેયમાં આપણે સાબિત કરવાનું છે કે આ બહુકોણનો ગણ ગણ A હોય તો એ સામ્ય સંબંધ છે। ત્યારબાદ ત્રિકોણની ત્રણ બાજુઓ જો આપી હોય 3, 4, 5 તેવા કોણ ત્રિકોણને સામ્ય ત્રિકોણ કહેવાય। એ પછી જોઈએ આપણે, સૌપ્રથમ આપણે સામ્ય સંબંધ માટે અભ્યાસ કરશું, તેમાં બી સ્વવાચક સંમિત અને પરંપરિતને બતાવીશ। તો પહેલા આપણે જોશું વિદ્યાર્થીઓ સ્વવાચક માટે, સ્વવાચક જે આ રીતે વ્યાખ્યા બતાવી હતી તમને, મેં P1 થી સંબંધ P1 મેં તમને એ જે બતાવ્યું હતું આ તે જ છે। P1 કોમા P1 બિલોંગ ટુ R, હા તે સત્ય છે, કારણ કે અહીં લખીશ મેં P1 P2 એમાં P1 અને P1 બહુકોણને સમાન બાજુઓ છે, કારણ કે એક જ બહુકોણ હોય તો બાજુ તો સમાન હોય જ, એ રીતે આપ્યું છે લોકોએ। યસ, જ્યાં P1 અને P1 બંને એક જ છે, યસ, સમાન બહુકોણ ને સમાન બાજુઓ છે, આવું તમે લખી શકો। ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે જોશું સેકન્ડ નિયમ, જે આપણો નિયમ હતો કયો, સંમિત સંબંધ, એટલે P1 થી સંબંધ P2 ચાલુ કરશું અને P2 થી P1 આપણે પૂર્ણ કરશું, એટલે લખશું P1 અને P2 બહુકોણ ને સમાન બાજુઓ છે। વિદ્યાર્થી બહુકોણ તમને ખ્યાલ હોય તો સૌ પ્રથમ પહેલો બહુકોણ કયો, ત્રિકોણ, પછી કાટકોણ, પછી પંચકોણ, પછી ષષ્ઠકોણ, આવી રીતે અભ્યાસ કરે સપ્તકોણ અષ્ટકોણ, તેમાં સૌથી નાનો કયો બહુકોણ, ત્રિકોણ। એ બધા ત્રિકોણનો ગણ એ તમારો ગણ એ આપ્યો છે, બધા જ બહુકોણનો ગણ તેમાં આપણે બતાવવાનો છે સંબંધ। નેક્સ્ટ R2 થી R1, સોરી P2 થી P1 આ રીતનો સંબંધ જોઈશ। તો જો P1 અને P2 બહુકોણને સમાન બાજુઓ હોય તો તમે લખી શકો કે P2 અને P1 ને પણ અથવા બહુકોણને સમાન બાજુઓ છે। વિદ્યાર્થીઓ કેટલું સરળ છે, જો આ સત્ય છે P1 અને P2 ની બાજુ સેમ, તો P2 અને P1 ની બાજુ તો સેમ જ કહેવાય, માટે તમે કહેશો કે આ કેસો યે સંમિત સંબંધ છે અને આમાં આપણે લખશું જેને સ્વવાચક સંબંધ છે, એ લીટી લખવાની લેગે છે વિદ્યાર્થીઓ, જેને સ્વવાચક સંબંધ છે, સંમિત પણ છે। હવે ત્રીજો કયો, પરંપરિકતા, એની આ રીતે બતાવીશ, આ જ નિયમ થી આપણે જોશું વિદ્યાર્થીઓ। એમાં તમારે P1 P2 અને P3 ત્રણ લેવા પડશે અને આ રીતે હું ઉલ્લેખ કરું છું। થર્ડ, ત્રીજો નિયમ, પરંપરિકતા જેમાં P1 થી સંબંધ P2 લેશું, પછી P2 થી સંબંધ P3 લેશું, તો આ બે આપણે સત્ય લેવું પડશે વિદ્યાર્થીઓ, તો P1 થી સંબંધ P3 આપણે ચકાસશું। તો જવાબ આ રીતે છે, પહેલું P1 થી સંબંધ P2 નો, પછી P2 થી સંબંધ P3 નો, એ કઈ રીતે બહુકોણ છે એને ઇંગ્લિશમાં કહેવાય પોલીનોમિયલ્સ, પોલીનોમિયલ્સ એટલે બહુકોણ, એ જ છે આ P1 P2 P3, જેમાં એ લાગશે સેમ જ P1 અને P2
बहुगुण ने समान बाजू छे आ तमने આપેલું છે વિદ્યાર્થીઓ એટલે અમારે શું લખીશ મે p2 અને p3 બહુકોણ ને સમાન બાજુઓ છે હવે તમે ચેક કરી શકો કે p1 બહુકોણ p2 બહુકોણ સાથે સમાન બાજુમાં છે ત્યારબાદ p2 અને p3 પણ સમાન બાજુમાં છે એટલે કન્ફર્મ કહી શકું p1 અને p3 પણ સમાન બહુકોણ હશે માટે આપણે એ રિલેશન p1 થી p3 જેમાં કહી શકશું તમે p1 અને p3 બહુકોણ ને સમાન બાજુઓ છે જે સત્ય છે આટલું વિદ્યાર્થીઓ તમે લખી શકો માટે આપણે કહી શકીએ સંબંધ r ને પરંપરિકતાનો સંબંધ છે તેથી આપણા માટે સવાચક સંમિત પરંપરિક પરથી આપણે કહી શકીએ કે આને સામ્ય સંબંધ છે જે આ પ્રમાણે આપણે મળશે માટે વિદ્યાર્થીઓ લાસ્ટમાં એન્ડિંગ કરું છું આજ ટોપિક્સને આ પ્રશ્નમાં એન્ડિંગ એટલે આટલું થઈ ગયા પછી તમારે વિદ્યાર્થી આ બે લીટી લખવી માટે આને પરંપરિકતા નો સંબંધ છે માટે આને સામ્ય સંબંધ છે આવું વિદ્યાર્થીઓ તમે કહી શકો હવે એ લોકો કંઈ કહે છે કે ત્રિકોણ ની ત્રણ બાજુ ત્રણ ચાર પાંચ આઠકોણ ત્રિકોણ તો આ એક આઠકોણ ત્રિકોણ એબીસી સમજો ત્રણ ચાર પાંચ આ રીતે આવશે એટલે ટી ત્રિકોણ આપણે લેશું કે કાટકોણ ત્રિકોણ એબીસી જેની બાજુ શું આપી છે 3 4 5 और એને સમાન બાજુ વાળો ત્રિકોણ એ બહુ બધા બને એવા આયો આ એક બીજો ત્રિકોણ બને આ એક ત્રીજો બને આ એક ચોથો બને બન્યા જ કરે સમાન બાજુ વાળો એટલે આ તમારો p1 p2 p3 p4 એટલે લાસ્ટમાં આપણે આટલું લખી દેશું કે t એ કાટકોણ ત્રિકોણ abc ની સમાન બાજુ વાળો સામ્ય સંબંધ ધરાવતો ત્રિકોણ છે લાસ્ટમાં લખી દેવાનું અને t એ કાટકોણ ત્રિકોણ abc જેની બાજુ 3 4 5 વિદ્યાર્થી બીજો ત્રિકોણ કેવો થશે હે કે પણ ખાલી નામ નથી કાઢું છું બાકી 3 4 5 છે સમાન બાજુ છે ત્રીજો x y z તો કે 3 4 5 સમાન બાજુ છે એટલે લખશું કે એ કાટકોણ ત્રિકોણ abc જેની બાજુ 3 4 5 ધરાવતો અથવા ધરાવતો બધા જ ત્રિકોણ જે સામ્ય સંબંધ ધરાવશે સામ્ય સંબંધ એટલે એ બધા ત્રિકોણમાં PQ આવે x y z લે કે બીજું કોઈ જે બાજુ 3 4 5 હોય એમાં સામ્ય સંબંધ કે સંબંધ શું હતો p1 અને p2 સમાન બાજુ એ રીતનું તમારે વિદ્યાર્થીઓ અહીંયા આટલું અંતિમમાં લખવાનું રહે ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ છે જે પ્રશ્ન તમને ઓલરેડી મેં શીખવ્યો જ છે l એ સમતલ xy ની રેખાઓનો ગણ છે યસ આ રીતે સમતલ xy એટલે આ રીતે તમારો સમતલ x અને y એમાં બહુ બધી રેખાઓ આવેલી છે અને સંબંધ r l1 એ l2 ને સમાંતર છે તો સાબિત કરવાનું છે કે આ સંબંધ સામ્ય સંબંધ છે અને રેખા y = 2x + 4 ને આપણે લઈ જવાનું છે સામ્ય રેખાઓ પર એ આપણે પછી જોઈએ પહેલા આપણે આ સામ્ય વિશે વિદ્યાર્થીઓ વિચાર કરીએ તો આપણે સ્વવાચક સંમિત અને પરંપરિકતા બતાવી પડે તો સૌપ્રથમ પહેલા બતાવી દે સ્વવાચક બહુ ઈઝી છે રેખાનું નામ આપી દે l1 સંબંધ l1 યસ l1 અને l2 ની જગ્યાએ l1 અને l2 લઈશું વિદ્યાર્થી બિલોંગ્સ ટુ r જે સત્ય છે કેમ કારણ કે રેખા l1 એ રેખા l1 એટલે પોતાને સમાંતર તો હોવે જ
यस विद्यार्थी मित्रों, मैं तुमने आगे ना वीडियो में समांतर नहीं एवं समझायो पर मिस्टेक हती है, तुम यहां सुधारी लेजो। L1 ए रेखा L1 પોતાને સમાંતર હોય છે, એટલે L1 ને રેખા L1 ને સમાંતર છે। વિદ્યાર્થીઓ આ એક અપવાદ રૂપે છે, પણ તમારે એ યાદ રાખવાનું છે કે એક રેખા L1 પોતાને જ L1 સમાંતર હોય। ઓકે, ચાલો માટે આ જે સ્વવાચક સંબંધ છે ત્યાર પછી શું આપણે સમમિત સમમિત માટે એક લીધે કે L1 થી સંબંધ L2, તો નેક્સ્ટ આપણે બતાવશું શું L2 થી સંબંધ L1, તો જોઈ લેશું। પહેલા L1 થી L2 નો સંબંધ, L1 એ L2 ને સમાંતર છે, એટલે અવરોધ ની વિદ્યાર્થીઓ આ તમારી રેખા L1 આ રેખા L2 એક જ સમતલમાં સમાંતર છે, આ તમારું કોઈ સમતલ હશે તો એ નોંધું તમે આગળ રાખી શકો ને। માટે L2 એ L1 ને શું સમાંતર છે, માટે L2 થી L1 નો સંબંધ શું બતાવશે, યે સંબંધ બતાવશે સમમિત છે। તમે L1 અને L2 પેરેલલ કેવો, L2 L1 ની તો પેરેલલ જ કહેવાય, એટલા માટે વિદ્યાર્થી આગે તમારા માટે સમમિત સંબંધ। હવે આપણે આગળ વધીએ તો પરંપરિકતા, તો એમાં આપણે L1 થી એક L2 નો સંબંધ જોશું, જો કરીને લખજો તમે, પછી L2 થી L3 નો સંબંધ જોઈશું, તો પાક્કું L1 થી તમારે L3 ચકાસવાનું રહ્યું। તો બહુ ઈઝી છે, પહેલા તો L1 થી L2 નો સંબંધ જોશું, તો L1 એ L2 ને શું સમાંતર છે, ત્યારબાદ L2 થી L3 જોઈશું, તો આ વસ્તુ પાછી લખું છું પણ આ રીતે કે L2 એ L3 ને સમાંતર છે, માટે કન્ફર્મ થયું કે L1 પેરેલલ જો L2, અને જો L2 પેરેલલ જો L3, તો પાક્કું L1 પેરેલલ L2 પેરેલલ L3 કહેવાય। વિદ્યાર્થી હવે તમે આ રીતે ત્રણ રેખા સમજી શકો, L1 L2 અને L3 માટે કન્ફર્મ આ તો થયું જ ને, L1 પેરેલલ L3 માટે L1 એ સંબંધ L3 ને પરંપરિકતા નો સંબંધ છે। માટે વિદ્યાર્થીઓ અમે કહી શકું કે આ આપણે સામ્ય સંબંધ છે, માટે R ને શું સામ્ય સંબંધ છે। વિદ્યાર્થી પાછો રિપીટ કરું છું, આ એક અપવાદ રૂપ છે, તો તમારે એને સત્ય લેવાનો છે। L1 પોતે રેખા L1 ને શું સમાંતર છે, આટલું થયા બાદ ક્વેશ્ચન વાંચો, y = 2x + 4 એ સામ્ય રેખાઓ મેળવો। તો હવે વિદ્યાર્થીઓ આપણે સામ્ય રેખા મેળવવા તરફ જઈ રહ્યા છીએ। સામ્ય રેખા એટલે કઈ નહીં, આપેલ રેખાને સમાંતર રેખા આપણે બનાવવાની છે। તો વિદ્યાર્થીઓ કેટલી રેખા સમાંતર હોય, બોલ યસ, રેખા y = 2x + 4 જો આને આપણે આકૃતિ પ્લોટ કરીએ તો કંઈક આવું મળશે। વિદ્યાર્થીઓ મેં કેન્દ્ર બિંદુ લઈ લેવું છું, x0 y4 y0 x - 4y એટલે -2, હવે આકૃતિ આવશે વિદ્યાર્થીઓ, x પર 0 y પર 4 રેખા જે આપી છે તમને 2x + 4 જેનો ઢાળ તમે લેશો કેટલો, યસ ઢાળ છે -a/2 એટલે -2/1 એટલે 2 આવશે વિદ્યાર્થીઓ, યસ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે। માટે રેખા y = 2x + 4 ને સામ્ય રેખાઓ, સામ્ય એટલે કઈ નહીં સમાંતર રેખાઓ, આ પ્રશ્ન માટે લંબ હોય તો લંબ રેખાઓ,
તેવા સામ્ય સંબંધ પર મને આવી ગયો y = 2x + અહીંયા c લખીશ જ્યાં c belongs to r. વિદ્યાર્થી તમે c બદલો એટલે રેખા બદલાઈ જાય. ડાર્ક સેકન્ડ રેવા નતું એટલે આ રેખા અનંત છે. બહુ બધી રેખાઓ આ બધી રેખાઓ આને સમાંતર હશે. કોને? 2x + 4 ને. અહીંયા c ની જગ્યાએ 4 મૂકી દેજે, 3 મૂકી દેજે. તો બીજી રેખા આવી ગઈ. આ 1 2 2 2 1 1 4 4 1 3 3 3 3 2 તો આ એક ઓપ્શન્સ છે કે સ્વવાચક સંમિત અને પરંપરિત નક્કા જો તારે ત્રણ વેલિડ હશે તો સામ્ય બી આવશે. તો પહેલા આપણે સ્વવાચક ચેક કરી લઈએ. વિદ્યાર્થીઓ સ્વવાચક તમને ખ્યાલ જ છે. હું ડાયરેક્ટ નંબર થી સ્ટાર્ટ કરું છું. એમસીક્યુ છે 1 રિલેશન 1 ચેક કરો. આ બધું સત્ય છે. એક પણ અસત્ય આવ્યું તો તમે સ્વવાચક નથી એવું વિદ્યાર્થીઓ કહી શકો. મેં તો ચેક નથી કર્યું પણ તમે જોતા જાઓ તો બધા બિંદુઓ જે ગણ એ પર છે એ સત્ય છે. 1 1 આ છે, 2 2 આ છે, 3 3 છે, 4 4 છે. આ એની વાત કરું છું. યસ, આ બધું સત્ય છે. ક્વેશ્ચન પ્રમાણે માટે આર ને શું સ્વવાચક સંબંધ છે? વિદ્યાર્થીઓ સ્વવાચક સંબંધ છે એટલે આ ઓપ્શન તો કટ થઈ ગયો. તમારો બીજો આ હોય શકે, આ હોય શકે, આ હોય શકે. હવે આપણે પકડીએ શું સંમિત. સંમિત માટે કોઈ પણ બે નંબર લઈશ. પહેલો નંબર સત્ય લઈશ. સમજો આ રીતે તમે 1 રિલેશન 2 તો પાક્કું ચેક કરો. 2 રિલેશન 1 સત્ય છે? 2 1 છે મતલબ જોઈ લેવ ના નથી. નોટ બિલોંગ્સ ટુ આર માટે તે સંમિત નથી. વિદ્યાર્થી સંમિત નથી નો ઓપ્શન કયો છે? બરાબર આ એવા બી જે આપણો આન્સર હશે. કારણ કે પરંપરિકતા માટે તો હું ચેક કરી લઈશ. પરંપરિકતા પહેલા તો સત્ય લઈશું. સમજો મેં 1 2 લીધું તો 1 રિલેશન 2 તો બીજું તમારે 2 થી લેવું પડે. એ બી સત્ય. 2 થી લેવા તો 2 લેવાય, 3 2 ના લેવાય, 2 2 લઈ શકો તમે. યસ, ચેક કરો. 1 થી 2 સત્ય છે? તો 1 થી 2 સત્ય છે. હા, તે સત્ય છે. એટલે વિદ્યાર્થી તમારો કન્ફર્મેશન કયો આવ્યો? બી સ્વવાચક છે, પરંપરિક છે, પણ સંમિત નથી. નેક્સ્ટ આગળ વધીએ. ઉદાહરણ આની ક્વેશ્ચન નંબર 16. નેક્સ્ટ વિદ્યાર્થીઓ બીજો પ્રશ્ન આવે છે એમસીક્યુ. આ જ રીતનો કે સંબંધ આગળ આકૃતિક સંખ્યા n પર આવેલું હોય a બરાબર b માઈનસ 2 b ગ્રેટર ધેન 6 છથી મોટી સંખ્યા b એટલે વિદ્યાર્થી આ મૂલ્ય તમારું છથી મોટું હોવું જોઈએ. તો શું શક્ય છે? આ મૂલ્ય b છથી મોટું આમાં તો નથી. આમાં છે, આમાં છે, આમાં છે. કાં તો આવી શકે. આપણે ઓપ્શન ચેક કરી લઈશું. જો પહેલો બી ઓપ્શન ચેક કરાવો છો તમે 3.8 માટે અહીં લાગશે 3.8 ચેક કરી લે. બી માઇનસ 2 સત્ય છે તો એ ની જગ્યાએ 3 બી ની જગ્યાએ 8 ચેક કરો તમે. સેમ આવી તમને જે અસત્ય છે અથવા સત્ય નથી એટલે અહીંયા 3 = 6 લખી લખશો સત્ય નથી અથવા 3 = 6 એટલે આ ઓપ્શન ની આપણે ખોટો. હવે હું આને ચેક કરું છું. કોને? ઓપ્શન સી ને. આ રીતે લખજો 6.8 અહીં મૂકી દેવા નંતર a બરાબર b માઇનસ 2 માં તો તમને કિંમત મળશે. વિદ્યાર્થીઓ a ની જગ્યાએ 6 અહીંયા 8 ઓકે જે સત્ય છે એટલે તમારો આન્સર આવી ગયો. વિદ્યાર્થીઓ સી આ તમારો ઉત્તર હશે. આ ચેક કરી લે. જો જરે ચેક કરવું હોય તો 8.7 a બરાબર b માઇનસ 2 કોઈક વાર બે ઓપ્શન ની સાચા હોય ના કે વિદ્યાર્થીઓ એટલે મૂકીને જોઈ લેવું સત્ય નથી. પણ કન્ફર્મ તમારો ઓપ્શન આવશે કયો? સી. યસ વિદ્યાર્થી મિત્રો,
અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે હું આગળ વધું છું આપણા નવા પાઠ પર, જે આ ટોપિક્સ અહીંયા મેં પૂર્ણ કર્યો છે. વિદ્યાર્થીઓ, નવો ટોપિક છે એકેક અને વ્યાપ્ત વિધેયો, જે આપણે વન બાય વન સમજીશું. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે ખાલી ચેપ્ટરનો એક પાઠ પૂરો કર્યો. ઓકે, કયો? સંબંધમાં સ્વવાચક, સંમિત, પારંપરિક અને સામ્ય સંબંધ. હવે વિદ્યાર્થીઓ, નવો ટોપિક આવે છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ટોપિકનું હેડિંગ છે એકેક તથા વ્યાપ્ત વિધેયો. આ આપણે શીખવાના છે. એ પહેલા તમને એક ટોપિક જરા ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. એફ કોઈ વિધેય હશે, સમજો આર થી આર, જેમાં તમે શીખેલા છો એ થી બી. અહીં તમે એ થી બી પણ સમજી શકો. અને આપણે તમે કીધેલું યાદ હોય તો પ્રદેશ અને અને સહપ્રદેશ એને આપણે આગળ લઈ જવાનું છે. વિદ્યાર્થીઓ, સહપ્રદેશ આગળ સોલ્વ કરવાનું આવે એની કિંમતો ભરતા તમને એમાંથી મળશે શું? વિસ્તાર. અને વિસ્તાર હંમેશા શું હોય વિદ્યાર્થીઓ? ઉપગણ હોય. કોનો? સહપ્રદેશ. આ તમે 11મા ધોરણમાં શીખેલા છો. એને લગતો ટોપિકમાં આપણે જવાના છે એકેક અને વ્યાપ્ત. એટલે હું પહેલા વ્યાખ્યા બતાવું છું એકેકની. યસ, એકેક વિધેય એટલે શું? બહુ સરળ છે. જો x1 અને x2 belongs to domain of f, by domain of f એટલે કઈ ની? પ્રદેશ. ગુજરાતીમાં એક પ્રદેશ કહેવાય, ઇંગ્લિશમાં એને ડોમેન કહેવાય. જો x1 અને x2 belongs to domain of f એટલે પ્રદેશ અનુસભ્ય હોય તો f of x1 બરાબર f of x2 લેતા તમને મળશે x1 બરાબર x2. જો આવું થયું તો f એ a tends to b થી એકેક વિધેય છે. આવું તમે વિદ્યાર્થી મિત્રો કહી શકો. મેં તમને ઉદાહરણથી સમજાવું છું, પહેલા ખાલી વ્યાખ્યા બતાવું છું. પછી આવે છે નેક્સ્ટ વ્યાપ્ત વિધેય. વ્યાપ્ત વિધેય એટલે વિદ્યાર્થીઓ કઈ નહીં, વિસ્તાર આરએફ, જેને રેન્જ ઓફ ફંક્શન કહેવાય. આ વિસ્તાર જો એ આના બરાબર થઈ જાય, કોના બરાબર? સહપ્રદેશ બરાબર, તો એફ એ, યસ એફ એ બી ટેન્સ ટુ એ પર અથવા એ ટેન્સ ટુ બી પર, તમે આમ કહી શકો એ ટેન્સ ટુ બી પર વ્યાપ્ત છે. આ બે વિદ્યાર્થીઓ નાની નાની વ્યાખ્યા છે, તમે જરા બી ટેન્શન નહીં લેવું. અને મેં તમને વ્યાખ્યાથી સમજાવું છું, એક ઉદાહરણ મસ્ત આપીને તમે સમજી શકશો. દાખલા તરીકે મેં ઉદાહરણ લેમ છું, f છે સમજો n tends to n અને fx લીધું છે મેં ફક્ત x plus 1 અને મને કહે છે ચકાસો એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તો આપણે પ્રદેશથી ચાલુ કરશું. વિદ્યાર્થી, પ્રદેશ કેટલો છે આનો? આ એ આ પ્રદેશ. મેં તમને કીધું તેમ ફર્સ્ટ ટર્મ પ્રદેશ હોય અને n ના સભ્યો ખબર, 1 2 3 4 5 અનંત, એ પ્રદેશ આમાં કિંમત મૂકી દીધું. તમે આન્સર જોતા જશો તમને કઈક મળશે. 1 મૂકશો 2 મૂકશો 3 મૂકશો 4 મૂકશો આ રીતે, એટલે 2 3 4 5 આની જ કરશે આ રીતે. તમે એને આખું બધું પાડી દીધું. તો આ તમારો સભ્ય 1 લીધું ત્યારે 2 મળ્યું, 2 લીધું ત્યારે 3 મળ્યું, 3 લીધું ત્યારે 4, 4 લીધું ત્યારે 5, હવે આવી જ કરે. યસ, અહીંયા તમારો પ્રદેશ હતો, અહીંયા તમારો સહપ્રદેશ હતો. તમે જોઈ લો પ્રદેશના બધા સભ્ય સહપ્રદેશ સાથે સુસંગત બની ગયા એટલે એને એક એક કહેવાય. યસ, હવે એક વસ્તુ તમને વ્યાખ્યાન બતાવું છું. આ તમે શીખેલા 11મા ધોરણમાં, આના બધા સભ્યો સહપ્રદેશ સાથે સુસંગત થવા જોઈએ તો એને આપણે એક એક વિધેય તરીકે કહેશું. તમારે લખવાનું છે કે જો x1 અને x2 belongs to પ્રદેશ, શું છે પ્રદેશ? n. પછી આ વ્યાખ્યા લેમ છું, જો f of x1 બરાબર f of x2, એ કિંમત તમે નહીં મૂકી દીધી.
એટલે x1 plus 1 x2 plus 1 1 1 કેન્સલ કરું ચેક કરો વ્યાખ્યા પ્રમાણે રેડી થયું તો હા થેન્ક યુ માટે શું કહેશું f a એક એક વિધેય છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે બે રીતે સમજવાનું છે એક તો આકૃતિ એક તો વ્યાખ્યા એટલે એક એક તમને સમજાઈ ગયો છે હવે આ બતાવું છું વિસ્તાર કેટલો મળી રહ્યો છે વિસ્તાર તમને કેટલો મળ્યો આય આ વિસ્તાર મળે છે આ જે જયા થશે આ કેટલો મળે છે 2 3 4 5 6 ચેક કરો એ વિસ્તાર સહપ્રદેશ જેટલો થાય છે આય તમારો સહપ્રદેશ એમ ના જી નથી તો એક નંબર ઓછો આવે છે એટલે અહીં n માઈનસ 1 છે એને તમે n કલાચ કહી શકો સહપ્રદેશ માટે તે વ્યાપ્ત નથી વિદ્યાર્થી અવું લખવું પડશે તમારે જો એક્ઝેક્ટલી એના વિચારે એક્ઝેક્ટલી એને તો જ એ આપણા માટે શું કહેવાય વ્યાપ્ત છે એવું કહેવાય એટલે બે વસ્તુ જોવામાં આવે એક તો સુસંગત છે પ્રદેશ સહપ્રદેશ સાથે ઘટકો તો એક એક અને જો વિસ્તાર એ નો સહપ્રદેશ જેટલો આવી જાય વિદ્યાર્થી આ સહપ્રદેશ અને જેટલો તો એને તમે શું કહેશો એ વ્યાપ્ત છે વિદ્યાર્થીઓ જે એક એક નથી એને અનેક એક કહેવાય છે એ બીજી આખી આવે છે પાછું બોલું છું જે એક એક નથી તેને અનેક એક કહેવાય એટલે આ એકમાં જે અંદર રહેતો મેળવણી કરવા માંગશે ઓકે અને વ્યાપ્ત નથી એને તમે વ્યાપ્ત નથી કહેશો એ રીતના એ આખી આપણે વિદ્યાર્થી જોઈએ છે હવે આપણે શોધીએ ચાલુ કરીએ છીએ 1.2 ચલો વિદ્યાર્થીઓ ઉમ્મીદ કરું છું તમે આ વ્યાખ્યા સમજી ગયા હશે એટલે હવે એક પ્રશ્ન ચાલુ કરું છું સદ્ય 1.2 નો પહેલો એક એક અને વ્યાપ્ત સાબિત કરવા કહે છે પહેલા પ્રશ્ન માટે fx બરાબર 1/x અને ત્યારબાદ જો આત્મસની જગ્યાએ n લેતા એ એક એક કરતા વ્યાપ્ત છે ચકાસો વિદ્યાર્થીઓ આત્મસ એટલે કઈ સંખ્યા યસ આ તમારી સંખ્યા રેખા અહીંયા 0 આ બધી સંખ્યા હોય તમારે આત્મસ કહેવાની છે પ્લસ ઇન્ફિનિટી હોય અને આને તમે શું કહેશો આર માઇનસ તો આપણે આર્પ્લસ ની વાત કરી છે ચોપડીમાં આર સ્ટાર પાડેલું છે એ પ્લસ જ છે ક્લિયર ચલો પહેલા તમે એક એક બતાવીશ વ્યાખ્યા ના આધારે યસ પ્રદેશ ડોમેન ઓફ એક્સ શું છે આર પ્લસ એટલે આની વાત કરે છે વિદ્યાર્થી બધી સંખ્યાઓ ધન છે યસ વ્યાખ્યા શું હતી એક્સ 1 થી એક્સ 2 belongs to r plus તો f of x1 બરાબર f of x2 આ વ્યાખ્યા થી જાણશો એને તમને આમાં મૂકી દે એટલે 1 માં છેદ માં x1 1 માં છેદ માં x2 સરખાઈ કરો ને જો તમારી વ્યાખ્યા વેલિડ છે તો હા થઈ ગઈ નંબર નથી નીકળો આ વખતે નંબર મૂકશો તો આકૃતિ બનશે ઓકે માટે થઈ શકશો કે શું f a r plus થી r પર એક એક વિધેય છે વિદ્યાર્થીઓ આમાં n હતું એટલે નંબર લખેલા z હોય તો નંબર લખવાના w હોય તો નંબર લખવાના w એટલે આ તમારો ગણ n z w તો તમે લઈ શકો પણ જો q અને r અને i અને c હોય તો સંકર સંખ્યા તો તમારે આવું જ કરવું પડે હવે આ હું ચકાસું છું વ્યાપ્ત કરવા માટે નંબર સિવાયના કેસમાં એટલે ધારો કે y બરાબર fx લેતા જ્યાં તમારે y બિલોંગ્સ ટુ લેવું પડશે કઈ વિધેય r માટે શું છે fx 1/x તો વિદ્યાર્થી x કેટલો હશે ખબર 1/y ને એને હવે આપણે fx માં મૂકી દઈશું આપણો fx છે કેટલું 1/x આ શું કરું છું તમે બતાવો જો અહીંયા આપણે જે કિંમત ભરી એને શું કહેવાય પ્રદેશ ને કિંમત ભરતા જે આન્સર આવે એને શું કહેવાય વિસ્તાર અહીં એવું જ કરું છું જો x ની જગ્યાએ કિંમત ભરું છું 1/4 એને લખજો અહીંયા પ્રદેશ અને કિંમત અહીં મુકાતી છે 1/y x ની જગ્યાએ 1/y મૂકો સોલ્વ કરો ને શું આવે y
चलो विद्यार्थियों नेक्स्ट अभ्यास अपने आगे पाठ में करसू त्या रजा आपसो बाय।